નમસ્કાર દર્શક મિત્રો આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંદન માં આપનું સ્વાગત છે હું છું સુદાન ગઢવી રાજ્યમાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબજો કંઈ નવી વાત નથી ભલે રાજ્ય સરકારે ગૌચર વિકાસ બોર્ડ કે ગૌ સેવા બોર્ડની રચના કરી હોય પરંતુ દિવસે ને દિવસે ગૌચર જમીન પર થતો કબજો વધતો જઈ રહ્યો છે વાત જો 31 જિલ્લાઓની કરીએ તો કુલ 4725 સેક્ટર ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો કરાયો છે ગામડાઓની વાત કરીએ તો સત્યાવીસો ગામોમાં ગૌચર જમીન જ નથી આમ તો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગૌચર જમીનને વેચી જ નથી શકાતી પરંતુ તેમ છતાં વર્ષે વર્ષે ગૌચર જમીનમાં ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે રાજ્ય સરકાર ગૌચર જમીનના વિકાસ માટે વર્ષ વર્ષે અલગ બજેટ પણ ફાળવે છે પરંતુ પરિણામ શૂન્ય મળે છે ત્યારે સવાલ એ છે કે એવા કયા મળતીયાઓ છે કે જેઓની મેલી મુરાદ

મિત્રો આજે સિત્તેરમાં ગણતંત્ર દિવસે આપ બધાને વીટીવી પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મેં કાંઈ ગઈકાલે આપણે એ કર્યું હતું કે પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણે કરીએ છીએ પણ ખરેખર આજે પણ પ્રજાના રાજ પ્રજાની હાથમાં રાજ હોય એવું દેશભરમાં નથી અહીંયા ભાજપ કોંગ્રેસની વાત ઠીક છે જ્યાં જ્યાં રાજ છે ત્યાં અને એની પાછળ કેટલીક આપણી પણ જે કેટલીક બાબતો છે આપણે પ્રી ડિલિવરી જેને કહેવાય ઇંગ્લિશમાં એક શબ્દ છે વહેલું બાળક જન્મી એટલે ખરેખર આઝાદી વહેલી નથી મળી પણ આપણી માનસિકતા હજી એ ગુલામી પ્રથામાંથી બહાર નથી મળી આજે પણ તમે કલેક્ટર સાહેબ ઓ જી સર જી સર એસપી સાહેબ જી સર જી સર મુખ્યમંત્રી સાહેબ અરે જી સર જી સર એમ કરવામાં વાંધો નહીં જી હજુરિયા જે આખી સિસ્ટમ ચાલુ થઈ છે તમને તમારા સત્તાના અધિકારો ખબર નથી મને મારા સત્તાના અધિકારો ખબર નથી અને જેને ખબર છે એ લોકો નીચે પડવા નથી દીધી બધો વહીવટ પોતે કરી નાખે રાઈટ ટુ ઇન્ફોર્મેશન કાયદો છે આરટીઆઈનો સાહેબ ઘોડીન પી જવાય છે અને ભાઈ બાણ આવ્યા બ્લેકમેલિયા છે તો તમે ખોટું કરો છો તો બ્લેકમેલ કરે છે ને તમે સાચા હો તો આપી દો ને

બેસાડીને પહોંચાડીને લઈ જતા હોય તો કઈ રીતે સાહેબ આ લોકશાહી કઈ રીતે પછી જે આવે છે તમારા મારા રાજ કરે છે અને એ રાજ કરવા આવશે તમને મને થોડા તમે વિચાર કરો કોઈ લાલચુ પ્રાણી હોય આપણે ઘરમાં એને હોશિયાર પ્રાણી પાંચ ભાઈઓ મારી અને એમાં એ લાલચુ હોય ને હોશિયાર હોય તો એ ચારે ચાર ભાઈનું કરી નાખે યા ને આપણીને એટલી ને એટલી ભૂલ છે એટલે આપણે સંકલ્પ લેવાનો છે આજે છવ્વીસમી જાન્યુઆરીએ ગઈકાલે તો જો કે આપણે લીધો જ હશે સ્વચ્છતા આપણે ગમે ત્યાં થૂકીએ એટલી મહેનત નથી આપણા તો એ સંકલ્પ લો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ભારત બનાવીએ સંકલ્પ લો નથી જોતું મારે મારે એવા કોઈ ખરાબ ઘર નથી કરાવ જેને તમારે મારે ભોગવું પડે શું કામ કોઈ અધિકારી માંગે છે એક હજાર ચોસઠ નંબર એસસીબીમાં ફરિયાદ કરીને પકડાવી દો તો આવી રીતે તમારે સંકલ્પ લેવા પડશે ધીરે 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 આપણે આ મહામંથન ના માધ્યમથી જનતાને એ જાગૃત કરીશું કે આપણે આપણે પણ આપણા હક અને ફરજથી વાકેફથી આ ધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે આ માત્ર ડિબેટ શો નથી આ ખાલી એન્કરિંગ નથી ઘણા એમ કે વિશ્વદાન તમે તો કઈ રીતે એન્કરિંગ કરો છો મે તમને નહીં સમજાય તમને હજી નહીં સમજાય કારણ કે તમે હજી ભાજપ કોંગ્રેસમાંથી બહાર નથી આવ્યા તમે તમારા માતા પિતાને સમજી નથી શક્યા ફોરવર્ડ થઈ ગયા છો તો તમને એન્કરિંગ નહીં સમજાય હજી ઘણી બધી વાર છે જેના હૃદયમાંથી દિલમાંથી અવાજ પહેચાની ઓળખી શકે ને એને આ ખબર પડે કે જે દેશ હિત માટે કોઈ કયો નેતા એમ કહું છું કે આટલી ચીસો પાડે છે અને નિસ્વાર્થ ભાવે કોઈ કામ કરતું હોય તો વીટીવી કરે છે ઈ તમને નહીં સમજાય એનો અર્થ એ થયો કે તમને હજી પણ ઇન્જેક્શનો આપેલા છે આખે પાટા છે ને જ આજે આજે 26 જાન્યુઆરી પર જાસ હતા કે અમારે ગોચરની જમીનનો મુદ્દો લેવો પડે છે અને કોઈને ખબર નહી હતી ગોચર શું છે તમે નું ઉપાજા અત્યારે કબજો કરીને બેઠાશું ઘણા તો સરપંચો કબજો કરીને બેઠા વાહ તમારે મારી પણ ગોચર ની જમીનો મને ખબર છે કેટલાક કેટલાક તળાવો આખા આખા તળાવો ખેતરો બની ગયા છે પછી આપણે એમ કહીએ છીએ દુખી બહુ છીએ પણ ક્યાંથી સુખીઓ માં ગૌ આપણે છોડી નથી સાહેબ એને ખાવા માટે રેવા નથી દીધું તમે એનું સુખી કઈ રીતે હોય ગામડામાં પણ આર લાગુ પડે છે તમને પણ હા ઈસુદાનભાઈ સાચું કેશો ખોટું લાગે તો મારા વતી ચા પી લેજો ગોચર જે રીતે જબાવીને બેઠા છો સાહેબ બહુ જ મુશ્કેલી પડશે આપણે અને ખેડૂતો જો ન દબાવે તો આ કંપનીઓને વેચી મારે હમણાં તો પવન ચકીઓ નાખે ગૌચરમાં ચોપડો પર એવું બધા ખરાબ જમીન છે એટલે ખરાબ હોય અહીંયા ખરાબ આવે છે જ્યાં ગાયો ચરે ત્યાં ખરાબ આવે છે તમે નોંધ ન કરો અને કંપનીઓને આપી દો છો તમે હું એમ કહું છું અધિકારીઓને શરમ આવી જો કારણ કે તમારે તો હું એમ કહું છું તમારે રાજીનામા આપીને તમારે બીજા ધંધે લાગી પડવું અને હું એ ચેલેન્જ ભેગું છું લાલચુ અધિકારીઓને તમે રાજીનામા આપો સરકારમાંથી તમને કોઈ વીસ બે હજાર ની નોકરીમાં નહીં રાખે છે બે હજાર ની નોકરીમાં નહીં રાખે સરકારી નોકરીમાંથી જે જમાઈ થઈને ગોઠવાઈ ગયા છો આ અને હા દિવસે ને દિવસે રાતે તમારે મોંઘવારી બતાના ના અંતે તો ઠીક છે પણ જે બંગલાઓ ને ગાડીઓ ને જે તમારા ફાર્મ હાઉસો વધે છે એમને નહીં ખબર હોય પણ અમને ખબર છે અમે કઈ નહીં કરી શકીએ નહીં કરી શકીએ જે દિવસે ઉપરવાદાની થપાટ લાગશે ને સાહેબ ત્યારે બધું ઓકાવી નાખશે તમે અને યાદ રાખજો આજે નહીં તો પાંચ વર્ષ પછી તમારી જગ્યા જેલમાં અથવા તો ભગવાન એવી થપાટ મારશે કે પરિવાર તમે તમે જીવી નહીં શકો સાહેબ જીવી નહીં શકો લખી રાખજો કારણ કે કર્મ કોઈને છોડતું નથી એટલે આજે મારે એ ચર્ચા કરવી છે કે રાજ્યમાં બે ગામોમાં ગૌચર નથી ગુમ થઈ ગયું ઉડી ગયું ઉડી એલિયન આવ્યો ગૌચરને ઉપાડી અને ચંદ્ર ઉપર લઈ ગયો આવે છે હું એ વિચાર કરું છું કે ગૌચર ગયું ક્યાં દેશ આઝાદ થયો છે એટલે કોઈ કંપનીઓ ને કોઈ તમારા મારા જેવા બધા મોટા જે માથા કહેવાય માથું આમ નાનું જોય પણ આમ આમ મોટું માથું કહેવાય આને બધાએ કબજો કરી લીધો રાજ્યમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ પણ સક્રિય છે પણ એ કેવા જે રામજીકી જવા ગૌચર સુધારા યોજના અંતર્ગત રાજ્યમાં થાય છે કરોડોનો ખર્ચ ગૌચર વિકાસ બોર્ડે 35 કરોડનો ખર્ચ કર્યો આ બચાવવા માટે બચાવવા માટે પેલું કરવા માટે દર મહિને 3 કરોડ ખર્ચાય છે ગૌચર પાછો થોડાક આંકડામાં ફેરફાર હોય તો માફ કરજો મારું ઉદ્દેશ્ય મેં કીધું એમ કે અહીંયા ગેસ્ટ મહાનુભાવ આવે એ પણ એના પોતાના મતવ્યો હોય છે મારા પણ વીટીવી ના હોય છે પણ ક્યારેક અંગત હોય છે એ મારા અંગત હોય છે વીટીવી એનાથી બંધાયેલ ઉંડરી રાજ્યના કુલ એકત્રીસ જિલ્લાઓમાં ચાર હજાર સાતસો પચીસ હેક્ટર જમીન ઉપર દબાણ વર્ષોથી છે સત્તાવન હેક્ટર જમીન ઉપર ગેરકાયદેસર જમાણ છે ગીર અભયારણ્યમાં ગીર અભયારણ્યમાં બોલો ભાવનગર જિલ્લામાં ચારસો નવાણું હેક્ટર જમીન ઉપર ગેરકાયદેસર જમાણ છે ગીર સોમનાથમાં ચારસો ઓગણીસ મહેસાણામાં ચારસો છત્રીસ કચ્છમાં એકસો ઓગણ કચ્છમાં તો એકાદ કંપનીએ મોટા ભાગનું હડપ કરી નાખ્યું છે રાજકોટમાં એકસો પંચોતેર હેક્ટર જમીન ઉપર ગેરકાયદે સદમાણે રાજકોટ અમદાવાદમાં એકસો તેંત્રીસ હેક્ટર જમીન જ્યાં લગડી બોલાય છે લગડીના ભાગ સૌથી ઓછું નર્ંદા જિલ્લામાં છે અડધા હેક્ટર જમીન છે અહીંયા આદિવાસીઓ છે બિચારાને બહુ એ નથી કરવું એટલે માણસ મેં કીધું ને કે જે સુધરે છે એની જે સમજૂ છે એ વધારે બુચ મારે છે ક્યાંથી મળે છે સુપ્રીમ કોર્ટ ના આદેશ પ્રમાણે ગૌચર વેચી વેચી નથી શકાતું ગૌચર કામ આ સવાલે છે તો ગૌચર વીહાણ ગામો કેમ બને છે ડાંગ જિલ્લામાં ગામોમાં ગૌચર વિહોણા છે મહીસાગરમાં બસો પચીસ ગામો ગૌચર છે વલસાડમાં બસો સોળ નર્મદામાં બસો ચાર ગામો ગૌચર વીહો દાહોદમાં બસો એકસો વીસ ગામો તાપીમાં એકસો તોંતેર નવસારી ઓગણસિતેર ભરૂચ વીસ આ તો લિસ્ટ બહુ લાંબુ છે અને આ કેમ થઈ રહ્યું છે એ મામલે આજે ચર્ચા કરવાનું ચાર મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે મનસુખભાઈ સુવાગિયા છે ગૌરક્ષક છે મનસુખભાઈની જે પ્રવૃત્તિ થાય છે એ ખરેખર તમને ને મને ગાય માતા શું કહેવાય ગાય માતા કોને કહેવાનો અધિકાર છે એ ખરેખર મનસુખભાઈની પ્રવૃત્તિ ઉપરથી ખબર પડે સાહેબ એને કેટલા ગાયોના દાન કર્યા મુકેશભાઈ ભરવાર અગ્રણી માલધારી સમાજ છે ગૌચરને લઈને લડે છે નાગજીભાઈ દેસાઈ પ્રમુખ છે ગૌચર બચાવ સમિતિના ગૌરક્ષક અને વજુભાઈ પરસાણા સામાજિક આગેવાન છે ચારે ચાર માનુવાનું ખૂબ ખૂબ સ્વાગત છે શરૂઆત મારે મુકેશભાઈ આપણાથી કરવી છે આપણે હમણાં વચ્ચે મને લાગે સંમેલનના અંતર બધું કર્યું તું જો કે એમાં કંઈક વિવાદો હતા એ વાત અલગ છે વિવાદોમાં નથી પડવું કારણ મારે તો સાચી પ્રવૃત્તિમાં જવું છે ખરેખર ગૌચર કઈ રીતે ખવાઈ રહ્યું છે શું કામ ખવાઈ રહ્યું છે હં હમ ગૌચર વિહીન થઈ જાય છે જેમ કે હું એક દાખલો આપું છું કે બે રૂપિયા એ અને મોઘા મોઘું પચીસ રૂપિયા લાખો હેક્ટર જમીન જયારે એક ઉદ્યોગપતિને આપી દેવામાં આવતી હોય તો જ્યારે અમે અમે માગણી કરેલી છે કે બે રૂપિયા થી માંડીને પચીસ રૂપિયા હોય એનાથી પણ સો ગણા રૂપિયા અમને આપવામાં આવે એક ઓબીસી એસટીએસસી માઇનોરિટી પ્રજા જે છે એના બાળકોના ભવિષ્ય માટે સ્કૂલ કોલેજ હોસ્ટેલ યા લઘુ ઉદ્યોગ માટે ખેડૂતના દીકરા માટે આ જમીનો આપવામાં આવે તો સરકાર કેમ એક જ ઉદ્યોગપતિના આપાપ કરી રહી છે અને ગરીબ માણસોના વિકાસ માટેની વાતો કરે છે કેમ એ લોકોને કશું આપવામાં નથી આવતું હું તમને એક દાખલો આપું ઊંઝાનો ઊંઝામાં બે હજાર પંદર માં એક જમીન ગૌચર બાવન વીઘા હતી ઊંઝા તાલુકાનું બ્રાહ્મણવાળા ગામ છે એ જગ્યા ઓગણસાહ કરોડ રૂપિયામાં એપીએમસી ને વેચી ઓગણસાહીઠ કરોડ રૂપિયામાં પૈસા ના ચુકવી રદ થયું પેલા તો વધુ જ જોઈએ વધુ જોઈએ પોણા પાંચ કરોડ રૂપિયામાં જગ્યા વેચી મારી હવે વિચાર કરો જયારે ઓગણસાહ કરોડ રૂપિયા અને પોણા પાંચ કરોડ રૂપિયા એક બે વર્ષ પછી વેચે છે ત્યારે પોણા પાંચ કરોડ રૂપિયા લેવામાં આવે છે એટલે આ સરકાર એકદમ ભ્રષ્ટાચારને માજા મૂકી દીધી છે અને આજે આ ગુજરાત રાજ્યના માલ માલધારી સમાજને વેદના જયારે વ્યક્ત કરવા માટે હજારોની સંખ્યાઓમાં યુવાનો માતાઓ બહેનો જયારે આવવાના હોય આજે અમદાવાદમાં હું ઓગણીસ તારીખની જ વાત કરું છું બહુ મોટી સંખ્યામાં ભેગા થયા બરોબર છે કીર્તિદાન જેવા અમારા માલધારી સમાજના રત્ન કહેવાય એવા આગેવાનો જયારે આવવાના હોય શિક્ષણ માટેની વાત કરવા માટે ગૌચર માટેની વાત કરવા માટે સમાજ સંગઠિત થાય એના માટે એવી વાત કરવા જયારે રજૂઆત કરવા અમે ભેગા થતા હોય ત્યારે સવારે પોલીસના ધાડે ધાડા ઉતાડી સરકારની માનસિકતા માલધારીઓ વિરુદ્ધની જે બતાવી સરકારે એ બહુ ક્લિયર છે કે આ રાજ્યમાં માલધારીઓ ઉપર દમન થઈ રહ્યું છે અને માલધારીઓને જીવન જરૂરિયાત જે વ્યવસ્થા હોય એને પડી ભાગવા માટેનું એક કાવર શું નિયોજિત કાવતરું છે નાગજીભાઈ શું ગોચર એટલે કોણ દબાણ કરે છે સરકાર કરાવડા છે ઉદ્યોગપતિ કરે છે ખેડૂતો પોતે કરે છે માલધારી સમાજ કરે છે કોણ ગૌચર દબાણ કોણ કરે છે વાત તો ગૌચર દબાણ કરે એની કોઈ જાત જ ના હોય મારી એને ગણવો પડે પણ હું એમ કઉ છું કે હું આવતીકાલ સવારે ગૌચર ઉપર દબાણ કરું અત્યારે વીટીયુ ના સ્ટુડિયો બહાર જઈને જ તો મારી પર શું કાર્યવાહી પેલી વાત આ કોઈ કાર્યવાહી જ નથી સરકાર જાણે છે કે જો આપણે કોઈની ઉપર કાર્યવાહી કરીશું તો આપણા પગમાં આવશે જ્યાં ત્યાં આમ ફરતું ફરતું કુંડાળું ગમે ત્યાં જશે સરકારના પગમાં જ આવે છે કેમ કે જે જે જગ્યાઓ વેચી છે તો રેકોર્ડ ઉપર તો હોય આ જ ના હોય તો આગળના વર્ષોના રેકોર્ડ ઉપર હોય તો જેમ તમે હમણાં કીધું કે આઈટીઆઈ કહીને કોઈ માગે કે ભાઈ આ જગ્યા ગઈ ક્યાં તો ફરતું ફરતું પાછું સરકારના પગમાં જ આવે છે એટલે હું એવું માનું છું કે કોઈ ગરીબ કે નિર્દોષ માણસો આમાં દબાણ કરતા હોય હું નથી માનતો કોઈ પણ કાસ્ટ ન હોય પછી એ વાત હું નથી માનતો આમાં તમે જેમ ડિબેટમાં અગાઉ કીધું કે નેતાઓ અને અધિકારીઓ ની દાનત જ ખોરી છે આમાં અટકાવવું જ નથી તો હું જ આવતીકાલે પોતે જ દબાણ કરવા જઈ રહ્યો છું મને કોઈ નહીં અટકાવે હું એવું માનું છું કે આને અટકાવવા માટે ગયું એ તો ગયું પણ આ બચાવવા માટે એવું કરવું જોઈએ કે તાલુકા વાઇઝ પોલીસ સ્ટેશને કોઈ સામાન્ય માણસ અરજી આપી શકે ભાઈ મારા ગામનું ગોચર ભાઈ દબાવ્યું તો એના ઉપર કાર્યવાહી થાય તો બીજા અટકે હજી પણ જેમ તમે કીધું એમ કે રહ્યું છે એ રાખવા માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ આજે સરકારના કોઈ તમે શું કરવા માંગો છો ભૂતકાળ તો ખુલી તમારા છે પણ ભવિષ્ય માટે તમે ગોચરો જે વધ્યા છે એને બચાવવાના પ્રયત્ન કરવા જોઈએ દાખલા તરીકે ઓગણીસો પંચોતેર માં લાખ હેક્ટર ગોચર જમીન હતી આજે માત્ર આઠ લાખ છે એમાંથી બે લાખ ને ઉપર તો દબાણ છે હાલના તબક્કે તો આના ઉપર કાર્યવાહી સરકાર કરે તો સરકાર આ લોકોને દાખલા તરીકે કરે તો એ માણસો પકડાવવાના છે પણ આ માણસો પાછા સરકારની સામે જાય ને કે મેં ચોરી કરી પણ દાખલા તરીકે આ બી કરી છે એટલા માટે કાર્યવાહી થતી નથી મારી વી ટીમના માધ્યમથી એને આપને હું કહેવા માંગુ છું કે આ પુણ્યનું કામ છે આ મૂંગા પશુના મોઢામાંથી છીનવી લેતો કોળીઓ જે તે પક્ષી સરકાર રાજકારણની વાત નહીં કરું પણ હાલના તબક્કે એક વાત ચોક્કસ છે કે સરકાર કાર્યવાહી કરે તેના પગમાં આવે એમ છે બિલકુલ મનસુખ આપણી પાસે આવવા માંગીશ કે પંક્તિ છે કે હું તો ગાવલડી મને ભૂલી ગયો ગાય છે એ વિનંતી કરી રહી છે વિનંતી એવી રીતે કરી રહી છે હા અને એ વિનંતી એવી રીતે કરી રહી છે કે બચાવો અને એને જે બચાવવા વાળા છે એ ગાય ને ગાયને નામે મતદાન તરીકે ઉપયોગ થઈ રહ્યો છે એ દુઃખની વાત છે એમાં નથી પડવું મારે પણ સવાલ એ છે કે ગાય આજે રસ્તા ઉપર રખડી રહી છે ગાય શહેરોમાં હોય અમારા જેવા શહેરીઓને તો સુખ ચડે છે આમ કૂતરાને અમે ડોગને અમે મર્સિડીઝમાં લઈને ફરીએ છીએ એટલે ગાય છે એ વિચારે છે એ ડોગ સામે વિચારે છે કે હું મા તરીકે ઓળખાવું છું અને પહેલી સીટમાં આ ડોગ બેઠો છે પ્રાણી છે એટલે આપણે એમાં પડીએ નહીં પણ ગાયો શહેરોમાં સુકામ આવી સાહેબ ગાયો એ સુકામ શહેરોમાં કરવું પડે તમે વિચાર કરો કોઈ મંત્રીનો હોય અથવા અધિકારીના તમે બંગલા ખાલી કરી મૂકો ને પાસે હોય નહીં તો એ અધિકારી કે મંત્રી કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય જાય ક્યાં એ સવાલ છે ગાય છે એ રસ્તા ઉપર એટલા માટે આવી ચૂકી છે કે ગાય ના માટે આપણે રહેવા માટે સાહેબ ધીરે 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 એને વિમુખ કરતા રહ્યા છીએ તો મનસુખભાઈ શું કરવું જોઈએ ગાયોની શું સ્થિતિ છે અને ગાયોને કઈ રીતે પાલન કરવું જોઈએ મનસુખભાઈ ઇસુદાનભાઈ આજથી વીસ વર્ષ પહેલા ગુજરાત આખું સાક્ષી છે કે જ્યારે જળ સંકટમાં સૌરાષ્ટ્ર આખું મુકાણું ત્યારે મેં જળક્રાંતિનો પ્રારંભ પાયો નાખ્યો ઝામકાથી પણ એ કામ કરવા માટે જયારે મારે સમગ્ર સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવાનો થયો પેલે જ વર્ષે મેં ત્રણસો ગામનો યાત્રા કરી એમાં મારા નજરમાં આવી ગયું આમ તો ખેડૂતના દીકરા તરીકે વર્ષોથી ચિંતા હતી કે ગાય ઘટી રહી છે ગાયની સંખ્યા ઘટી રહી છે ગામોમાંથી ધણ ઓછા થઈ રહ્યા છે પણ ઈ ઓગણીસો નવાણું બે હજારમાં જળક્રાંતિનું કામ કરતા કરતા મેં મારી નજર ગાય ઉપર ઠરી કે ગાય લુપ્તતાને આરે જઈ રહી છે પછી મેં આખું ગુજરાત અને રાજસ્થાન સુધી મધ્યપ્રદેશ અને દેશના ઘણા ભાગોમાં ફરી ગાય ગૌચર જંગલ એનો મેં ગહન અભ્યાસ કર્યો તો ગુજરાતમાં જે ગૌચરનો નાશ થયો ને એના માટે મારી દ્રષ્ટિએ ત્રણ પરિબળો છે એક ગૌચર છે ને એની જે નિયત જમીન હતી પ્રાકૃતિક રીતે મારું માનવું છે કે કોઈ પણ દેશની ધરતીને સો ટકા ખેડી નાખવામાં આવે વાપરવામાં આવે તો ખાલી ગાયનું નહીં પણ આખું પ્રકૃતિનું સંતુલન તૂટે છે મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછી પચીસ થી ગૌચર તરીકે રિઝર્વ રહેવી જોઈએ તો જ ગાયથી મધમાખીનું સંતુલન જળવાય કારણ કે એમાં ગૌચરમાં ખાલી એકલી ગાય નથી રહેતી ગૌચરમાં સસળું પણ રહે છે ખિસકોલી પણ રહે છે પક્ષીઓ પણ રહે છે કીટકો પતંગિયા પણ રે છે એની મોર પણ રે છે અને પચાસ પ્રકારના ઘાસ આપણને એક ચોરસ કિલોમીટરમાં જોવા મળે ઘાસ છોડ અને વેલા વૃક્ષોના પાંદડા જુદા ગૌચરમાં ચરવા જતી ગાય નિત્ય વીસ જાતની વનસ્પતિથી લઈ મે પોતે તો આ આનો ગહન અભ્યાસ કરવા 10 દિવસ ગિરના જંગલમાં ગાયો ચારી છે માલધારી સાથે સવારથી સાંજ અને બારીકાઈથી નિરીક્ષણ કર્યું તો ઈ 50 થી 100 પ્રકારની વનસ્પતિ એક જ દિવસમાં ખાઈને આવે છે ઈ ગાયનું દૂધ અને પંચ ગો સત્વ અમે એને નામ આપ્યું છે જે પંચ ગવ્ય તરીકે ઓળખે ઈ સાક્ષાત અમૃત છે એટલે ગૌચર માત્ર ગાયનું પેટ નથી ભરતું પણ ગૌચરથી માનવ જાતિને અમૃત સમાન દૂધ ગોબર અને ગૌમૂત્ર સાચા ઔષધ તરીકે કામ આવે છે આનો નાશ મારી દ્રષ્ટિએ ત્રણ રીતે થયો છે એ જમીનો ઉદ્યોગો માટે ફાળવી અને કોઈને ને કોઈ એની પેશકદમી કરી એક બીજું માટી ખોદવાનો આ દેશમાં કોઈ કાયદો જ નથી મારી દ્રષ્ટિએ માટીની જરૂર પડે તો દરેક ગામમાં એક કે બે ધૂળ તળિયામાંથી લેવી જોઈએ કારણ કે ખેતરોનો ફળદ્રુપ કાપ એમાં જાય છે અને મુરમ પણ મળે એને બદલે ગૌચરો આડેધડ બે ફાર્મ આખા રાજ્યમાં આખા દેશમાં ખોદાઈ ગયા ખેતર ખેડૂતને જરૂર પડે કોઈને મકાનની પૂર્તિ કરવા જરૂર પડે બજારો ભરવા જરૂર પડે તો ગૌચરમાંથી બેફામ માટી ખોદી લીધી એ ગૌચરના વિનાશનું બીજું કારણ છે અને ત્રીજું કારણ દુનિયાના જે વૃક્ષના નિષ્ણાંત તજજ્ઞો પાસેથી મેને એવું જાણવા મળ્યું છે કે સૌથી જાતિ વનસ્પતિની પ્રજાતિ કુદરતે ભારતને આપી છે વિશ્વમાં આટલી બધી પ્રજાતિ હતી હજારો પ્રકારના વૃક્ષો છે તો ગાંડા બાવળની આ દેશમાં શું જરૂર હતી ગાંડો બાવળ લાવી જાણે આપણે વૃક્ષ વગરના રણમાં રહેતા હોય ને આખો દેશ અને વૃક્ષ જોયું જ ના હોય ને એમ ઓસ્ટ્રેલિયાથી ઓલો ગાંડો બાવળ લાવ્યા ઓસ્ટ્રેલિયન બાવળ એને સૌરાષ્ટ્રની પ્રજા ગાંડો બાવળ કીએ છે અને ઉત્તર ગુજરાતની પ્રજા એને હડકાયો બાવળ કીએ છે અને ખરેખર આ ગાંડો અને હડકાયાના બે ગુણ ભેગા કરે ને એવા બાવળના ખતરનાક અવગુણ છે અને એના હિસાબે આજે ગૌચરમાં ગાયને ચરવા જવાનું બંધ થઈ ગયું તમે મેળક બેઠ જાઓ અને વછરાજ બેઠ ઈ ગાયોને આઠ મહિના પેલા તો બારે બાર મહિના એ ગૌચરમાં જે ડુંગરાઓમાં ચરતી હતી બેટોમાં બાર મહિના નભતી હતી એ હવે એક મહિનો પણ ના નભે ને સ્થિતિ થઈ ગઈ પછી આપણે નડાબેટ નડેશ્વરી માતા ત્યાં હું ગયો તો ત્યાંના પ્રમુખે વાત કરી કે અમારી ગાયોને આઠ દસ મહિના ચારો નાખવો ના પડે ગૌચરમાં ચરી આવતી હવે કે ગૌચરમાં પગ મૂકવા પણ નથી ત્યાં કોઈ કદમી નથી કરી ત્યાં કોઈ માટી નથી ખોદી એનું એકમાત્ર કારણ ગાંડો બાવળ છે કચ્છના હું નિરંતર કાંકરેજ ગાય નું પણ અમે ગીર ગાય આપણા આંગણે પછી કાંકરેજ ગાય આપણા આંગણે અભિયાન ઉપાડ્યું અને કાંક દસ લાખ ગીર ગાય નિર્માણ નો અગિયાર લાખ કાંકરેજ ગાય નિર્માણનો મારો જીવન મંત્ર છે કે ઈ કરીને પછી જ મરવું છે ત્યારે અહીંયા હું ગહન અભ્યાસ કરવા જાઉં છું માલધારીની ગાય એ ગાંડા બાવળ ખાય અને ડોક મરડીને બેસી ગયું હોય હાડ પિંજર જેવી થઈ ગયું હોય માલધારી કે ઊભી નહીં થાય અને હવે મરી જશે હું કાનુ આનું કારણ તો કે આ ગાંડો બાવળ ઉત્તર ગુજરાતના રબારી ભરવાડો કીધું કે આનું કારણ એ કે આ હડકાયો બાવળ આ બાવળથી આખે હવે વૃક્ષો ઉગતા બંધ થઈ ગયા ઘાસની ઘણી પ્રજાતિ લુપ્ત થઈ જશે અને ગાયને પણ વિનાશનું કારણ છે નાના માલધારીનું કેવું છે કે સો થી વધુ ગાયો આ ગાંડા બાવળના હિસાબે હરોજ મરી જાય છે એટલે આ ત્રણ કારણે નાશ થયો છે ત્યારે મારું કેવું છે કે માત્ર સરકારની એકની જવાબદારી નથી સરકારની છે જ પણ સાથે લોકોની પણ જવાબદારી છે કે આપણે પેશકદમી ના કરીએ અને ગમે ત્યાંથી માટી ના ખોદીએ દરેક ગામમાં ગ્રામ કાયદો બનવો જોઈએ કે ભાઈ આ નિયત અને તળિયામાંથી જ અમે માટી ખોદશું ચેકડેમ તળાવ ના હોય તો એક ખાડો નિશ્ચિત કરવામાં આવે કે અહીંથી જ માટી ખોદશું અમે ગૌચર નહીં ખોદીએ તો જે ખોદાઈ ગયા છે એની પચીસ ત્રીસ વર્ષે માંડ ભરાશે આ ત્રણ રીતે આ ભૂલ સુધારી શકાય એમ છે એટલે સરકાર અને લોકો અને જંગલ ખાતું આ ત્રણેય સાથે મળે તો જે બાકી ગૌચર છે એને આપણે બચાવી શકીએ અને એને પાછા પ્રાકૃતિક રીતે અને ઘાસ થી ને વૃક્ષો થી દેશી કુળના ના વૃક્ષો થી સંપન્ન કરવા અનિવાર્ય છે બહુ સાચી વાત કરી મનસુખભાઈ પણ દુઃખની વાત એ છે કે પાંચ વર્ષ પછી કદાચ આપણે જંગલો માટે પણ મારે કરવું પડશે બરડો ડુંગર તો કે ઈ ખવાઈ ગયો ખોદાઈ ગયો પછી ગીર તો કે ગીર એ લાઈમસ્ટોન નીકળી ગયા ક્યાંક કંપનીઓ આવી છે મને તો હમણાં બે ચાર દિવસ પહેલા કહું કે વાત કરતું હતું કે સુદાનભાઈ ત્યાં કંપનીઓ માટે ફરીથી એક રેલવે ટ્રેક છે બીજું રેલવે ટ્રેક નાખે છે એટલે જમીન સંપાદન કરે એટલે ખેડૂતો બિચારા એટલે મને તો એ ચિંતા છે આ ખેડૂતોની જમીનો રહેશે કે નહીં પાંચ દસ વર્ષમાં જે જે ચિંતા છે એટલે ભાઈ કંપનીઓ હોય યાર પણ કંપનીઓ માત્ર ને માત્ર કંપનીઓ હોય એવું જરૂરી નથી અને કંપનીઓ વગર પણ વિકાસ થાય છે એટલે આ બધી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે વજુભાઈ શું કરવું જોઈએ મનસુખભાઈ બહુ સુંદર વાત કરી બાયોડાયવર્સિટીના અનુસંધાને જો સંતુલન જાળવવું હોય તો તેત્રીસ ટકા માં જંગલો અને ગૌચરો હોવી જોઈએ રાષ્ટ્રીય નીતિ અનુસાર તેત્રીસ ટકાનું એમણે આખા રાષ્ટ્રીય વ્યવસ્થાપન હોવું જોઈએ એ સ્વીકાર્યું છે પરંતુ આખા રાષ્ટ્રની અંદર ગૌચરો રહ્યા નથી ગુજરાતની અંદર દસ ટકા જંગી જમીન છે અને કુલ જે ખેતી લાયક જમીન છે એના તમામ રાજ્યની અંદર દસ ટકા જમીન ખેતીમાંથી ગૌચર માટે નિયમ મુજબ છોડવામાં આવેલી હતી ભાવનગર સ્ટેટનું એક પણ ગામ એવું નથી જ્યાં દસ ટકા જમીન ગૌચર માટે ન હોય દશાંશ કાઢેલો હતો ઋષિ પણ પોતાના ભાગમાંથી દસ ટકા ભાગ કાઢવાનું કીધું હતું એમ જે તે સમયે તમામ રાજવીઓએ રાજવી એટલે એ જમાનામાં ખરેખર પ્રજા હતા અને ગૌવત્સલતા ગૌ ગાયો માટે ખૂબ જ મોટો આદર ધરાવતા હતા એમણે માટે એમણે તમામ ગામોની અંદર ઓછામાં ઓછી દસ ટકા જમીન ગૌચર માટે છોડેલી હતી અને જેના કારણે બાયોડાયવર્સિટી જોડાયેલી હતી જેના કારણે કુદરતનું જે સંતુલન છે જોડાયતું એ સંતુલન જોડવા તૂટી ગયું છે આજે ગૌચરો બચ્યા નથી એ ક્યાં બીજી રીતે ગૌચરો ઉપર દબાણ કારણ કે જેનો કોઈ નથી જે સૌનું છે એ કોઈનું નથી અને સૌનું જે ન છે એ દાદાનું દાદાગીરી કરીને લઈ જાય છે મોટા ભાગના સરપંચો અથવા તો આગેવાનોના હાથમાં આ ગૌચરો આવી ગયેલા છે સૌથી પહેલા તો જે આગેવાની કરી રહ્યા છે એમણે ગૌચરો છોડવા જોઈએ સરકારે છોડાવવા જોઈએ અને સરકારની હિંમત હોવી જોઈએ કે આ ગૌચરો છોડાવવાના બીજું ગાયોના આજે એક એક ગામડે ટોળાઓ બેસી રહે છે એનું સરકારે જે ધ્યાન આપવું જોઈએ ગૌચરણનું અને ગૌ ગૌચરણ એટલે ગાયમાં મૂત્ર છાણ દૂધ મય માખણ આ બધું જ ગાયોનું તમામ અંગ એ અત્યંત અત્યંત ઉપયોગી છે અને જો તો ગાયનો પોદળો એટલે કે છાણ એમાં કીડા પડતા નથી જંગલની અંદર ગાય ચરવા જાય એના અડાયા છાણા ભેંસના પોદળાના ભેંસના છાણનું છાણો નથી થતું પણ કુદરતી છાણો એ ફક્ત ગાયના છાણના બળદના છાણના થાય છે કેમ તો કુદરતે જ એની અંદર કોઈ જીવ જંતુ ન પડે એવી પ્રકૃતિ બનાવી છે ત્યારે આવી પવિત્ર ગાયના ભાગનું જે છોડ્યું છે સરકારે જે ઋષિ રાજા મહારાજાઓએ છોડ્યું હતું ભાવનગર દરબાર તો એક પણ ઇચ ગૌચરણ માટે છોડવા જે છોડેલું હતું એમાં કોઈએ ખેતી ન કરવી એના માટે વ્યવસ્થા પણ ઉભું કરેલું એવું જ ગોંડલ સ્ટેટે કર્યું હતું એવું જ જામનગર સ્ટેટે કર્યું હતું તમામ રાજવીઓએ આવું કામ કરેલું હતું આજના જે રાજવીઓ છે એ રાજાઓનું છોડેલું છે રાજા રાજા મહારાજાઓ જે આપેલું છે કેમ ભૂલી જાઓ છો આટલી મોટી સલ્તનત તમારી પાસે હોય સરકારો હોય અને તમે તમારા પોતાના એ ક્યાં બીજી રીતે ઠેકેદારોના હાથમાંથી આ ગાયના ગભુના માટે છે એ શું છોડાવી શકતા નથી આજે નથી દબાયેલું છેલ્લા ચાલીસ વર્ષથી સખત ને સખત દબાણ થઈ રહ્યું છે ત્યારે એને છોડાવવા માટે સરકારે આ આ તક આવી કે જ્યારે ગાય ગાયો હત્યા માટે ગાયકો બન્યો છે ત્યારે બિલકુલ ગાયોના માટેનું ચરિયાણ છૂટું કરવા માટે સરકાર બિલકુલ સંપૂર્ણ જવાબદારી છે સરકારની જવાબદારી છે જે મનસુખભાઈ કીધું કે આપણી પણ જવાબદારી છે હા છો ને આપણા જ ગામમાં સરપંચોએ કરી નાખે એવું કહો છો નહીં ઘણા ગામોના સરપંચોએ કરી નાખ્યું છે અને સુખી પણ નહીં હોય મને ખબર છે પણ સવાલ એ છે કે સાહેબ કાયદો કાયદાનું કદાચ કામ કરે પણ અંતરમાં આપણે જીવ જેવું છે કે નહીં આમ તો ગામ આ કામ આપણે બધું બહુ મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ કે આમ કરી ને તેમ કરી નખાય ને ઈસુદાનભાઈ જોરદાર કરો છો ને તમારા ઉપર આવશે એટલે ઈસુદાનભાઈ તીખાય લાગશે કે સુદાનભાઈ અમારા ઘરે આવી ગયા પણ આજે તમને એ સાચી વસ્તુ નહીં કહું ને કાલે અને પછી તમારું આ તો આપણે બધાય આપણું મૃત્યુ થાય અને શમશાનમાં જે આપણા ગામને જે જેની બાજુમાં ગોચર છે એ ગોચરમાં આપણા સંસ્કાર થતા હોય એની ગોચરમાંથી ગાય જોતી હોય ભૂખી કે ભાઈ તું તો ખાલી હાથે ગયો પણ તે જે વારી લીધું ને એના કારણે હું ન જમી શકી એટલે મારું આખું પરિવાર અત્યારે ભૂખે તળવડે છે

કેટલી બાબત એવી હોય કે સીધા આપણે નામ ન લઈએ તો પણ ગમશે કારણ કે સીધો આક્ષેપ એ વ્યક્તિ ઉપર ન જાય રામબાદર્શ મિત્રો ફરીથી આપનું સ્વાગત છે મુકેશભાઈ શું કહેશો એક બનાસકાંઠાનો કિસ્સો કહું ગાય માતા ઉપર આ સરકાર ગાયના નામે જે વોટ માગે છે ને હિન્દુત્વની જે પ્રચારક બની બેઠી છે ને તો પાંચ પાંચ બે હજાર અઢારના રોજ બનાસકાંઠામાં ગાય ઉપર એકસો દાખલ કરેલી ગાય ઉપર ગાય માતાના નામે જે વોટ બેંક બેઠી છે તમારી માંગણી શું છે ગાય માતા ઉપર જે એકસો છે ને ભારત દેશ આઝાદ થયા પછી પહેલું કૃત્ય એવું છે ગાય માતા ઉપર એકસો દાખલ કરવામાં આવી છે તો કે હટાઈ લઈશું તો મેં કીધું ઇમિડિયેટ નહીં હટે ત્યાં સુધી જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી અમે અહીંથી ઉપવાસ ઉપર નથી ઉતાર્યા એટલે ત્યાં પછી આ આ એક સમજવા જેવી વાત છે કે આમની માનસિકતા કેટલી ખરાબ છે એ પછી ગામ છે ત્યાં રેવાભાઈ ગૌચર બચાવવા માટે ઉપવાસ ઉપવાસ ઉપર ઉપર ઉતર્યા ઉતર્યા મુલાકાત ના લીધી કોઈએ અને ત્યાં એમને દેહ ત્યાગ થયો એટલે જયારે ગૌચર બચાવવા લોકો આજે છ મહિના પહેલાની વાત કરું છું તો આ પરિસ્થિતિમાં સરકાર જે રીતે માનસિકતા નક્કી કરી લીધી શું કરશો અમે એના માટે

અરે સાહેબ તમે મને એડ્રેસ આપો હું તમને આખા મારા ઘરમાં ડોક્યુમેન્ટ નથી ને એટલે ગુજરી ગયા પાંચ એ નાગેડી ગામ છે પાંચ એના પાંચ વર્ષ તો મેં ઓછા મને એમ કીધું કે ત્રીસ હજાર રૂપિયા આપું તને બધું છોડી દે મે કીધું કે મારે ત્રીસ હજાર નથી જોતા બોલો આ ઉપરથી લાગે છે સમજવા જેવી આજ છે સરકાર ને એટલા માટે અરીશો છીએ સરકાર વિપક્ષ આ શું કરો છો ત્યાં વિપક્ષના ધારાસભ્યો છે ને સરકાર વાડા ઓગડપુરા ભરઠા ગામ નો સિમાડો આવે છે ત્યાં બધી બાજુ ખેડૂતો ગોચર રોકી રોકી બેઠા છે ખેડૂતો

छोड़ा मान्शुक भाई। मान्शुक भाई गौचर छोड़ा असुर करी छे मानशुभाई मानशुभाई गाऊचर काही रीते छुटी सके अथवा तो हां आपण શું કરી શકીએ गौचर जमिनीનો ડેવલપમેન્ટ મારું માનવું છે કે આ પર હવા તમે યર ચેક કરાવડો વ્યવ છે અવાજમાં ડિસ્ટર્બન્સ યસ મુકેશભાઈ અનુવાર લઈ તમારે બોલવાનું છે કચ્છ થી જે માલધોર લઈને માલધારી આયા છે એ લોકો કોઈ ગામમાં પડાવ નાખે છે તે ગામમાં બે લાખ પાંચ લાખ રૂપિયા નું એને લેવું પડે છે ગામ આખું તો એના બાળકો નો ભવિષ્ય નું છું

અરજી કરી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અરજી કરી બસો પચાસ ગામોની અંદર એક પણ રૂપિયો વપરાયો નથી પચાસ કરોડ વિકાસ ગૌચર વિકાસ બોર્ડે ફાળવ્યા હતા તો એ પચાસ કરોડનો હિસાબ ક્યાં છે દાખલા તરીકે તાજેતરમાં જ અમરેલી તાલુકાનું ચરખા ગામમાં ગૌચરની જમીન ફેક્ટરીવાળા આપવાની વાત થઈ આ તો ગામના લોકો જાગૃત હતા આંદોલન કર્યું એ અત્યારે સ્થગિત થઈ ગયું પાલનપુર જિલ્લામાં શંકરભાઈ ચૌધરીના ટ્રસ્ટને જમીન આપવાની વાત થઈ ત્યાં બે લોકો અને થોડો તો ફરક પડ્યો જ છે દાખલા તરીકે મે દાખલો આપ્યો કે હું આવતીકાલે ગોચર દબાવું છું તો કાંઈક તો અસર થાય છે એમાં તમે પણ આવી ગયા જાગૃત નાગરિકો પણ આઈ ગયા આની અસર પડી છે તો આજે મેં કીધું એ મગાવું કે આની ઉપર કાયદો લાવવામાં નહીં આવે અને તાત્કાલિક એક્શન લેવામાં નહીં આવે હજી આ ગોચર તમારી લાગણી અમારી લાગણી હજી કામમાં નહીં આવે જો તાત્કાલિક ટીવીના છું કે જો સરકાર સાંભળતી હોય તો આના માટે કાયદો લાવે કાયદો લાવશો કાયદો લાવવાની જરૂર ક્યાં છે કાયદો છે જ એ પરંતુ એમાં કલેક્ટરની તાકાત હોય છે સરકારની તાકાત હોય હોવી જોઈએ એનો વિચાર હોવું જોઈએ એનો તો જમીન કદી કોઈને એક ઇંચ પણ દબાવી શકાય તેમ નથી સરપંચો આગેવાનો અથવા તો જે લોકો માથાભારે તત્વ છે એ તત્વોએ જ આ ગૌચરો દબાવીને રાખ્યા છે નહીં કે સરકાર ખુદે રાખ્યા છે માથાભારે તત્વને કંટ્રોલ કરી શકે એવી સરકારો જોઈએ અને એના એના પાસે માટે વિઝન જોઈએ એના માટે કલેક અરે કલેક્ટર ખુદ એની પાસે પાવર છે તલાટીકમ મંત્રી પાસે પાવર છે પાવર તો કોઈ પાર નથી પણ પાવર તો એટલા બધા છે કે કોઈ પણ માણસે સરકારી મિલકત તાત્કાલિક જેલમાં ખાલી શકાય છે પરંતુ સરકારની પોતાની ઈચ્છાશક્તિ હોવી જોઈએ એક ફોન જાય એટલે સરપંચને છોડી દો આ કેસને છોડી દો આવી તેવી પરિસ્થિતિ છે માટે આ ગુંડાગીરી બંધ થતી નથી જો આ ગુંડાગીરી બંધ થાય તો ગાયો માટેનો ખૂબ જ મોટો વિશાળ વિસ્તાર છૂટો થઈ શકે તેવી પરિસ્થિતિ છે એટલે ગા એટલા કહેવાનો હેતુ એટલો જ છે

રાજપૂત રાજાઓ એ સાચવી છે ગૌચર તો આજની સરકારે જે રીતે વેચી મારી છે ઉદ્યોગપતિને એ જોતા એવું સ્પષ્ટ દેખાય આવે છે કે આ લોકો ગાયના નામની વાતો કરે છે પણ એમને મોગલ રાજાઓ જે સાચવી ને એના કરતા ખરાબ રીતે આ લોકો વેચી રહ્યા છે તો આ બેની સમાનતા પબ્લિકે સમજવી પડશે કે ખાલી હિન્દુત્વની વાતો કરવાથી કઈ મતલબ નથી ગાયની રક્ષા માટે એ શું પહેલ કરે છે અને એ કેમ રાષ્ટ્રીય પશુ જાહેર કરવા નથી માંગતા એક મિનિટ હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો અમે આરટીઆઈ કરી કે ભાઈ તમારી કોઈ યોજના ખરી કે આમના માટે કોઈ વ્યવસ્થા ખરી કે ભાઈ આવું થઈ શકે છે જાહેર કરો ને કેમ નથી કરતા અત્યારે તો તમે કેવડાઓ છો કે અમે હિન્દુત્વની સરકાર છીએ તો હિન્દુત્વની સરકાર હોવી જોઈએ તો ગાયને સેફ કરવા માટે શું કરવા માંગો છો એટલે એવી કોઈ યોજના જ નથી

નાનકડા વિરામનો સમય છે જમે મિત્રો ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે વિરામ બાદ તુરંત મળીએ છીએ આપણે આ બુદ્ધાને લઈને ફોન લાઈન પર ચાલુ છે આમાં દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે મનસુખભાઈ શું પગલા લઈ શકાય શું બચાવી શકાય કઈ રીતે કારણ કે આ આપણે જો આજે નહી જગી તો 5 10 વર્ષ પછી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત થાય એમાં બે મત નથી હેલો હાજી અવાજ કટ થઈ ગયો પેલા કે ને मंजू बेटा मैं बोलली दो हां हेलो हेलो हां जी हाँ, हां बराबर हेलो हाँ, कौन इसुदान भाई हां जी हां जी बोलो बोलो मैं बोलला मानू <coughs> मैंने प्रश्ननिक सू अडकावी सू काही रीते अटकावी सकासे ભાઈ મનસુખભાઈ ને ફોન લાઈન ઉપર જોડી દો ની પેશકદમી અટકાવવી હોય તો તો એક જ કે દર વર્ષે રિપોર્ટિંગ થવું પડે કે અત્યારે હલો કે અત્યારે ગૌચર સુરક્ષિત છે એવું પંચાયતના સરપંચ થી બધા સભ્યો અને તલાટી મંત્રી અને તાલુકાના એક અધિકારીની એમાં સહી થાય અને જવાબદારી ફિક્સ થાય કે આ લોકો જવાબદારી લેશે ગૌચર પેશકદમીથી મુક્ત છે એનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ભારતમાં પેશકદમીની સમસ્યા દરેક બાબતમાં છે કોઈના મકાનમાં કોઈ ઘૂસી જાય કોઈના જમીન ખેતરમાં ઘૂસી જાય તો જમીન સુરક્ષા કાયદો એક ભારત સરકારે ત્વરિત બનાવવાની જરૂર છે કે જો ઘુસી જાય ને એ નીકળે તો જેટલો સમય રહ્યો હોય ને એનો ઉપભોગ કર્યો એને દંડ કરવો જોઈએ ગૌચરનો પણ ઉપભોગ કર્યો એટલા વર્ષનો એને દંડ કરવો જોઈએ તો જ પેશકદમી ગૌચરની ખેતરની અને કોઈ પણ જમીનની અટકાવી શકાશે એવું મારું માનવું છે પછી ગામે જાતે સુરક્ષાના ભરવા પડે કે અમે ગૌચરમાંથી માટી ખોદીએ અને ગામમાં જે ગૌચરો છે એમાં ગાંડા બાવડથી એનું સંપૂર્ણ નિર્મૂલન કરશું અને આ વાત નથી અમે અત્યારે આદિવાસી ગામ જે છોટાઉદેપુરના કવાટ તાલુકાનું ભેખડિયા ભારતનું પ્રથમ દિવ્ય ગ્રામ બનાવી રહ્યા છીએ આ દેશને જળ ક્રાંતિ આપી ગીર ગાય ક્રાંતિ આપી કાંકરેજ ગાય ક્રાંતિ આપી ગાય આધારિત કૃષિ જામકાથી આપી હવે પાંચમી યોજના લઈને આવ્યા છીએ ગાય દિવ્ય ગ્રામ એ ગામને અમે સંપૂર્ણ ગાંડા બાવળ મુક્ત કર્યું છે ગુજરાતના લોકો ત્યાં આવી અને સો વર્ષના ટકાઉ ચેકડેમો જુએ જાતવાન ગાયોનું સંવર્ધન કાંકરેજ ગાયો કચ્છમાંથી લઈ ગયા એનું સંવર્ધન જુએ ગૌપાલન પાલન જુએ અને ગૌચર ગાંડા બાવળ મુક્ત છે એ જુએ અને એ પ્રમાણે પોતાના ગામને ગાંડા બાવળ મુક્ત કરે તો આપણે ગૌચર ને બચાવી શકીશું આ ત્રણેય પગલા ભરવા અનિવાર્ય છે કે ગૌચર માંથી ક્યારેય કોઈ માટી ખોદવાની નહીં ગાંડા બાવડ મુક્ત ગામ અને ગૌચર અને પેશકદમી મુક્ત ગૌચર આવો મારો મત છે બિલકુલ બહુ સાચી વાત છે નાગજીભાઈ સત્તર આઠ બે હજાર અગિયાર ના રોજ મહેસાણા જિલ્લાનું શેરથા ગામે માલધારી સમાજે અમે બધા સાથે મળીને એક આંદોલન કર્યું હતું ગૌચર અને ગાય બચાવવા માટે તમને નવાઈ લાગશે કે અગિયાર મહિના તો અમે આંદોલન કર્યું ત્યારે અમને હાલના વડાપ્રધાનના સીએમ સાહેબ હતા મોદી સાહેબે અગિયાર મહિના પછી એમના વાત ગળે ઉતરી અને એમને એમ લાગ્યું કે હવે ચૂંટણી નજીક આવી રહી છે બે હજાર ત્યારે અમારી સાથે સંતો ભુવાજીઓ સાથે બેઠક કરી અમારા આગેવાનો સાથે બેઠક કરી ત્યાં સુધી અમે તો મોદી સાહેબ ને રૂબરૂ કીધું હતું કે સાહેબ તમે આ અગિયાર મહિના અમારું આંદોલન ચાલ્યું એમાં દોઢ લાખ કરતા પણ વધુ પશુ મરી ગયા તમે આ નિર્ણય પેલા લીધો હોત કે ગાયો માટે અમે કાયદો લાવીએ છીએ તો આ કાયદો તમે અગિયાર મહિના પહેલાં પણ લાવી શકતા હતા અગિયાર મહિના સુધીમાં દોઢેક લાખ ગાયો મરી ગઈ તમારા રેકોર્ડ ઉપર છે પોલીસ પોતે સ્વીકારે છે કે ગાયોની રાત્રિના સમયે ચોરી થાય છે અસામાજિક ચોરી કરી જાય છે આ તમામ આંદોલનો ગાયો ગોચર માટે કર્યા જો સરકાર અગિયાર મહિને અમને ટાઈમ આપતી હોય તો જે ગોચરો ખવાઈ ગયા છે જેના ઉપર ફેક્ટરીઓ બની ગઈ છે જે ઉદ્યોગપતિઓએ કાવા દાવા કરીને સાત બારથી લઈને બધામાં ગુકા કરી નાખ્યા છે ખેડૂત નામે રાજકારણ કરવાનું એટલા માટે કહું છું કે ખનીજ જે છે એ તો બરોબર છે ચાલો પણ ખેડૂત ને પોતાના ખેતર ની પાસે નીકળી હોય કોઈ પણ માટી પૂરણ કરવું હોય તો પણ એ ખનીજ ચોરી ગણાય બે ચાર દેશી ની પોટલીઓ પકડી લે એટલે કેસ થઈ જાય બાકી ઇંગ્લિશ ની ગાડી જવા દેવાની એજ ને હા મારું આવા જ જવાનું છે ત્યારે આવું જ થશે અને આ અધિકારીઓ ઉપર ચમરબંધી ગોઠવવું પડશે તો સરપંચ પોતાના ગામમાંથી ખાલી કરાવડાવે તલાટી ની જવાબદારી વધી જાય છે અને સરકાર ને કહો અને બીજું કે આ પવનચક્કી પવનચક્કીઓ બધા જ નડતા હોય તો એને કહી દો જવા દો ભાઈ નથી અમારે છે

કચ્છમાં સ્પેશિયલ કહેવા માંગુ છું પ્રદ્યુમનસિંહ જાડેજા આયા હતા મારી પાસે આ ડિટેલ લઈને મેં કચ્છના પોલિટિશિયનો આની અંદર ભાગીદાર છે બધામાં એ પાછલા બારણેથી ટોટલી એ લોકો જ કરાવી રહ્યા છે એટલે અમે તો તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ત્યાં ગરીબ માલધારીઓની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે બિલકુલ મનસુખભાઈ કેમ કહેવા માંગે છે મનસુખભાઈ હા એ મારા વીસ વર્ષના ગૌ સેવા કાર્ય પછી મારે કેવું છે કે આ દેશ સંવર્ધકો હોય ને તો પશુ વૈજ્ઞાનિકો નથી પણ ગૌ પરંપરાગત ગૌપાલક રબારી ભરવાડ ક્ષત્રિયો જત છે ઈ ગૌપાલક લુપ્તતાને આરે છે યસુદાન મારી વિનંતી છે કે એક વાર આપણો ગૌપાલક આ વિષય ઉપર એક એપિસોડ રાખો કે ની પરંપરા શું છે એ કઈ રીતે સંવર્ધન કરે છે અને કેવો એને વંશ નિર્માણ કર્યો છે એનાથી આજનું વિજ્ઞાન હજી દૂર છે આઝાદીના બોતેર વર્ષ પછી પણ એટલે ગૌચર બચાવવું જરૂર છે ને એટલો એના કરતા વધુ જરૂર છે દેશી ગૌવંશ બચાવવો અને ગૌપાલક ને બચાવવો એના વિશે પણ એક વખત જાહેર ચર્ચા થવી જોઈએ અને બિલકુલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી આ વાત જવી જોઈએ કારણ કે ગૌપાલકનું સર્વે કરવા કોઈ ગયું જ નથી આટલા વર્ષમાં ગૌપાલક ની શું સૂઝ છે એના શું પ્રશ્નો છે એ કોઈ એનો કોઈ અભ્યાસ નથી કર્યો માટે માટે પાલન જોઈએ એવી કોઈ મદદ પણ મળી નથી બિલકુલ બહુ સાચી વાત છે એક વાત મને યાદ આવી મુકેશભાઈ આપણી પાસે મને એ યાદ આવી મિત્રો કે ગાય તમને એમ લાગશે કે ગાય ગૌચર ને એમાં શું યસુદાન ભાઈ મહામંથન કરતા હશે સાહેબ તમે હું જે કેન્સરથી દર્દી છીએ ને અથવા તો જે રોગ આપણે કેન્સર લાગુ પડવાનો છું હું એટલા માટે મને ભેગો લઈ લઉં છું કે સમજવાની જરૂર છે શહેરોની પણ પણ આપણે સમજવાની જરૂર છે કે ગાયના કારણે જીરો બજેટમાં ખેતી થઈ શકે છે એટલું જ નહીં એ જે પ્રાકૃતિક ખેતી થાય એનો જે શાકભાજી આવે એનું દૂધ આવે સાહેબ અમૃત કીધું ને આપણે મનસુખ અમૃત ગાયનું દૂધ અમૃત સમાન છે એ આપણે શુદ્ધ નથી મળી રહ્યું અને એના કારણે બધાને તકલીફ છે અને એ જો ગાય અને હું તો ખેડૂતોને અપીલ કરીશ હાથ જોડીને વિનંતી કરીશ તમને પણ કે જ્યાં જ્યાં ગાયનો આપણે ગૌચરો ખાલી કરી દેજો આપણે પાપમાં નથી પડવું અને હું તમને ખાતરી આપું છું કે તમારા સંતાનો એ ગૌચર ખાલી કરીને આપી દેવાથી ગાયો ચરાવવાથી હું એમ કહું છું સુખી વધારે થશે જ્યાં આગળ દબાણ કર્યું છે ને કારણે દુખી હશે અને ત્યાં ગાયો ચરાવડાવજો પેલા ગોવાડ હતા આપણે ગામમાં હવે ગોવાળો બધું એ પૂરું થવા માંડ્યું છે આ બધી વાત બહુ મનસુખભાઈ કીધી જી તમે કઈ કહેવા માંગો છો જેનો ઇતિહાસ પાંચ વર્ષ જૂનો હોય માલધારી સમાજ એના આજની તારીખમાં જે અમદાવાદ શહેરની વાત કરું સુરત શહેરની વાત કરું બરોડાની રાજકોટની એ જે માલધોર લઈને નીકળે છે તેની ઉપર ગંભીર કલમો દાખલ કરવામાં આવે છે ડબ્બા ડબ્બા લઈ એમને ઉપાડી લેવામાં આવતા હોય છે એના પૈસા વસૂલ કરવામાં આવતા આવતા હું સરકારને છું કે શું આ રાજ્યની અંદર નથી એનું ગૌચર ગયું એ બિલ્ડરો ભૂમાફિયાઓ ભેગા મળીને સરકારી મશીનરી અને સરકારી નેતાઓ ભેગા મળીને આ બધું જોડે રહીને વેચી મારેલું છે અને આ વેચાણ પછી આમની આ દશા આવી રહી છે એને કોઈ સાંભળવા તૈયાર નથી બિલકુલ જે રીતે એમની ઉપર બરબરતા થઈ રહી છે આ ગુજરાતમાં સૌથી ખરાબ જો કોઈની અત્યારે પરિસ્થિતિ થતી હોય તો માલધારીની થઈ રહી છે બિલકુલ બિલકુલ સમયનો અભાવ છે પણ મારી સૌને વિનંતી છે એકવાર ફરીથી વિનંતી કરું છું સાહેબ પ્રજાસત્તાબ્દીને કે આપણે સરકારને વિપક્ષને પણ ભાંડીએ છીએ પણ ક્યારે આપણે પણ એટલા શુદ્ધ અણી શુદ્ધ હોવા જોઈએ અને જો જો આપણે પણ સરપંચ હોઈએ અને આપણે પાંચ વીઘા ઉપર કરીને બેઠા હોઈએ તો એ સારું નો કહેવાય તમે તમારા દાદાને યાદ કરજો સાહેબ હું એટલા માટે તમારું ખાનદાન ગણાવું છું તમે એક વાર તમારા દાદાને યાદ કરજો કે મારા દાદા કેવા હતા અને મારા દાદા જો બીજાના હિત માટે જાન આપી દેતા હોય એટલી ખુમારી ધરાવતા હોય પંચનો ખાતાનો હોય તો આપણે ગૌચરનો ખાઈ શકીએ ખરા અને કદાચ ગૌચરનો ભૂલથી આપણે ખબર ન હોય કારણ કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે મેં કીધું કે ફોરવર્ડમાં આપણું બધું ઇતિહાસ ભૂલી ગયા મેં એક વાર આ ઘણી વાત હું એટલા માટે હું કહું છું કે રાજપૂત હોય દરબાર હોય એ ક્યારે ગૌચર ઉપર દબાણ ન કરે એના એના ઇતિહાસ તપાસજો તમે ગૌચર ગૌચરનો ખાય પણ નહીં સાહેબ કદાચ ગૌચરમાંથી માંથી વાવેતર હોય તો પોતે નો ખાય કહેવાય ને કે ઘાસ આ વસ્તુ છે ભૂખ્યો પણ થાય એટલે હું કહું છું કદાચ ભૂલ હું થઈ ગયું તમને ખબર ન હોય અને હવે ધીરે ધીરે આપણા જે ચોરાઓ ને જે બધી જે સંયુક્ત કુટુંબો છે એ ખતમ થઈ રહ્યા છે અને એના આશામાં કદાચ તમને ખબર ન હોય તો હું તમને આપને વિનંતી કરું છું કે આપણો ઇતિહાસ તપાસજો

કે તમે આ કંપનીને શું કામ આપી છે ગૌચરની જમીનો તમે અમે નહીં નાખવા દઈએ મહેરબાની કરીને આપણે અમારા એ વિકાસ નથી જોતો જો અમારો ગૌચર અમારી માને અમારી વેચી નાખે એને નથી જોતો એવો વિકાસ મારે અને જોતો હોય તો એક પર્ટિક્યુલર જગ્યા લઈ લો કે આમાં તમે નાખી દ્યો અને આ સ્થિતિ જયારે સાહેબ થઈ રહી હોય તો સરકારની અપીલ કરું છું તમારી પણ ફરજ બને છે ગાયની વાતો નહીં ચાલે ગાયને નામે મત નહીં ચાલે સરકાર વિપક્ષને હું એકસો બ્યાસી ધારાસભ્યોને છવ્વીસ સાંસદોને અપીલ કરું છું સાડા છ કરોડ જનતા કારણ કે અમે પણ આખરે દૂધ મારા બાળકના પેટમાં જાય છે શહેરોમાં દરેક નાગરિક છે તો એ મા ગાયનું ભેંસનું ને એવી રીતે જાય છે સાહેબ અને જોજો આજે તો ગાયના દૂધ માટે પડાપડી થઈ રહી છે સંતાન છે ને એ ખૂબ બુદ્ધિનું નથી અને વ્યવસ્થિત બુદ્ધિશાળી ને એના માટે ગાયનું દૂધ અમૃત સમાન છે ને પીવડાવીએ છીએ આપણે અને એટલા માટે તમારી જવાબદારી વધી જાય છે કે આપ પણ કહો અને હું તો ખાસ નેતાઓની પત્નીઓને કહીશ કે તમે એને સમજાવો કારણ કે એનો પેટ મોટો છે ભૂખમરો છે આ ભૂખડ આવી ગયા છે આ સેવા કરવા નથી આવ્યા અધિકારીઓની પત્નીઓને પણ વિનંતી કરીશ કે એને ગણવા ગૌચરની જે ફાઇલ પાસ કરીને કે તમે અમારા માટે અખાદ છે એવું કઈ કાઢી મૂકવાનું કરે ભલે કલેક્ટર સાહેબ શું થયું અથવા તો જે પણ અધિકારી હોય આવી રીતે કરો સાહેબ તલાટીઓની તો વધારે ફરજ બને મેં અગિયાર હજાર તલાટીઓને મેં કહ્યું હતું ત્યારે અહીંયા આવ્યા હતા સંકલ્પ લીધું હતું તો હું ફરીથી તલાટીઓને અપીલ કરીશ કે સંકલ્પ એક એક ગૌચર ખાલી કરાવશો તમે અને તમારા મુદ્દે હું લડ્યો છું તમને હડાવ્યા છે મે એ તમે ના બોલતા મારે મારે કશું જોતું નથી સાહેબ જે જે એ જનતાના હિત માટે ગૌચર માટે એના માટે કરો સમયનો અભાવ છે એટલે મનસુખભાઈ મુકેશભાઈ નાગજીભાઈ વજુભાઈ ચારે ચાર માનુભાવનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો જોડાયા પણ એમનો આભાર